ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યારે સરકાર દ્વારા જાહેર કામો અને વિકાસના કામોની શરૂઆત પણ થઈ જતી હોય છે. ત્યારે વાત કરીએ જેતપુરની, તો જેતપુરમાં 5 જેટલા વિસ્તારોના બાકી રહેલા કામનું ખાતમુહૂર્ત કેબિનેટ મિનિસ્ટર જયેશભાઈ રાદડિયાએ કર્યું છે. ચૂંટણી નજીક આવતા જ સરકાર દ્વારા જાહેર કામો અને વિકાસના કામોની શરૂઆત અને ખાતમુહૂર્તની સિઝન ચાલુ થતી હોય છે. જેતપુર શહેરમાં પણ વિવિધ વિસ્તારમાં બાકી રહેલા જે કામો છે તેનું ખાતમુહૂર્ત ગુજરાતના કેબિનેટ મિનિસ્ટર જયેશભાઈ રાદડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. જેતપુર નવાગઢ પાલિકાના 5 જેટલા વિસ્તારોમાં સિમેન્ટ અને બ્લોક રોડ બનાવવાની મંજૂરી સાથે આ કામોનું ખાતમુહૂર્ત કેબિનેટ મિનિસ્ટર જયેશભાઈ રાદડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત અલ્પવિકસતી એવા નવાગઢ ધાર તેમજ સુદામાનગર ડોબરિયાવાડી જેવા વિસ્તારમાં રોડ અને રસ્તા માટે અંદાજિત રૂપિયા 16 કરોડના કામોને શરૂ કરવામાં આવ્યા હતા અને જલ્દી પૂર્ણ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેતપુર નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અંદાજે 16 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપવામાં આવી છે અને જેનું નવાગઢમાં આજે બળદેવ ધાર વિસ્તારમાં અમે આજે ખાતમુહૂર્ત કર્યું છે. અલગ અલગ વિસ્તારમાં 16 કરોડના કામો કે જે શહેરી વિસ્તારના લોકોની માગણી હતી જે મંજૂર કરી અને ગત વિધાનસભાની ચૂંટણીમાં આ ધાર વિસ્તાર એટલે અતિ પછાત વિસ્તાર છે અને ગત વિધાનસભાની ચૂંટણીમાં મેં અહીંયા કીધું હતું કે આવનાર દિવસોમાં ટૂંક સમયમાં અહીંયા રોડ રસ્તાના કામો અમે પૂર્ણ કરશું. આઝાદીમાં અત્યાર સુધીના ઇતિહાસમાં અત્યાર સુધી અહીંયા ક્યાંય રોડ રસ્તા નથી થયા અને ગ્રાન્ટો મંજૂર કરાવી અને આ રોડ રસ્તાના કામોનું આજે ખાતમુહૂર્ત કરીએ છીએ. ટૂંક સમયમાં આ તમામ રોડો પૂર્ણ કરવામાં આવશે. સુરેશ ભાલિયા, જીટીવી ન્યૂઝ, જેતપુર.